शंकरं शंकराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति कोटिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितेरतम् वेदाब्जभास्करं वन्दे शमाभिनिलयं मुनिम् सहस्रमूर्तये पुरुषोत्तमस्य सहस्रनेत्रानन पादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरादिशान्त्ये एक सौ चौपन पानव बासठवां श्लोक सुव्रत सुमुख सूक्ष्म सुघोष सुखद सुहृत मनोहरोजित क्रोध वीर बाहुर्विदारण सुव्रत शोभनम व्रतम अस्य सुव्रतः जन्म व्रत अत्यंत शुभ से दृढ़ से भगवान नाम से सुव्रत भगवान के सकुदेव प्रपन्ना है तवास्मी तो या चते एक अजवाज हमारे शरण थयो होय अन बोले के हूँ अपनो छु तो एने जगत न बहा प्राणियों छु अभय प्रदान करो छु भगवान ना प्रकार नो व्रत छे सुव्रत एक वार व्रत लीधु પછી વ્રત નું પાલન કરે જ કરે ઉત્તમ વ્રત ને તમે તો વ્રત પણ ના રહે પણ રાક્ષસો નિયમ આખી દુનિયા ઉપર જીતી લો એવું વ્રત તો નહીં ભગવાન વ્રત હંમેશા જગત નું કલ્યાણ કરવાનું ભક્તો નું પાલન કરવાનું એવું વ્રત હોય સુમુખ શુભ મુખમ અસ્ય સુમુખ એનો મુખ પણ અત્યંત સુંદર છે સુંદર ના ત્રણ અર્થ કર્યા प्रसन्न वदनम चारु पद्म पत्रायतेक्षण भगवान नारायण मुख अत्यंत सुंदर से प्रसन्न वदन से अने सुंदर खेलला कमाना पत्र जेवी जिन सुंदर आंखों से इवी सुंदरता धरावनारा मुख नी सुंदरता धरावनारा भगवान ने सुमुख कहा अथवा सुमुख सुंदर मुख प्रसन्न जन मुख अर्थात कोई पर संजोगों में जमना चेहरा ने तो मुख की प्रसन्नता में क्या पर आँच नहीं आओगे ये भगवान पर सुमुख का है कहाँ के भले जमे तो सुंदर मुख है तो आँखों का मोहू चढ़ाने बैसी ने आम तो पशे मुख सुंदर ना है क्या है खाली देहनी सुंदरता कर देना चाहिए एक आंतरिक सुंदरता हम लोग तो भगवान सुमुख है प्रसन्न मुख है इन्हें भाई बात रामचंद्र दशरथ आदि ने कहा थे कि सुविदुर वचनम श्रीमान अभिषेकात परम प्रियम भगवान ने राज्य अभिषेक करता पर पुताना पिता वचन वधाय प्रिय है तो मनसा पुरुमासा दे वाचा प्रतिग्रही दवान मन में मन बड़ो विचार करो पछी वाणी से कहो इमानित महारण्य विहृत्य नव पंच वर्षाणि परम प्रीत स्थास्यामि वचने तव हे पिताजी हूँ तो 14 वर्ष सुई ऋण में अंदर विचरण करते रहीश अने जरूर अपना वचन पालन करीश नवरम गंधुकामस्य तेजस्य वसुंधरा सर्वलोकादिजत्येव मनोरामस्य विग्रहे
જેન જે કોઈ યોગી હોય, યોગી જેનું મન આ બધા સંસારની પર થઈ ગયું છે, આ સાત સંસારની કોઈ વસ્તુને અસર ના કરે એવા યોગી જેવું મન ધરાવનાર ભગવાન મને કહ્યું, ન વનમ ગંધુકામસ્ય, વનમાં જવાનું જયારે પ્રસંગ આવ્યો ત્યારે પણ નહીં, ચેતસ્ય વસુંધરા, અને સાથે સાથે સમગ્ર પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે પણ, સર્વલોકા વિગસ્ય ઇવ, જે બધા લોકોથી પર થઈ ગયા હોય એવા યોગી વિજ્ઞાન મનોરામસ્ય ન વિગ્રહે, તો ભગવાન કે મનમાં કોઈ પ્રકારની વ્યથા ન હતી, આ સાધ ભગવાનનો પ્રસન્ન હતો. એ રીતે સુમુખ કયા, તો કે ભગવાનનું મુખ સુંદર કેમ ને હંમેશા પ્રસન્નતા દર્શાવનારું છે, તો મંદ સ્મિત જે પ્રસન્નતા દ્યોતક છે એ ભગવાનનું મુખ પ્રકાર હોય છે, જેમના મુખની પ્રસન્નતા પર કોઈ વસ્તુની અસર ના થાય એ રીતે સુમુખ. અથવા સુમુખ બીજામાં કહેવાય, જે મુખમાંથી સુંદર સુંદર વસ્તુઓ નીકળે એમાં સુમુખ કહેવાય. યો બ્રહ્માણ વિદધાદિપૂર્વમ સર્વ વિદ્યોપદેશ એને વા સુમુખ, બધી વિદ્યાનો ઉપદેશ કરતા હોવાના કારણે ભગવાનને સુમુખ કહ્યા, કે જેમને સૃષ્ટિના પ્રારંભ કાળમાં બ્રહ્માંડનું સર્જન કર્યું અને પછી એમને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું, આમ ભગવાન આ રીતે શાસ્ત્રનું જ્ઞાન પ્રદાન કરનારા છે, માટે પણ સુમુખ છે. સુવ્રત સુમુખ સૂક્ષ્મ ત્રીજો શબ્દ સમજાવે છે 155 પાના પર છે. શબ્દાદિ સ્થૂલ કારણરહિતત્વાદ શબ્દાદયો હિ આકાશાદીના ઉત્તરોત્તર સ્થૂલત્વ કારણાનિ તત અભાવાદ સૂક્ષ્મ સર્વગતમ સુસૂક્ષ્મમ ઇતિ શ્રુતેહે. અહીં આપણી ચોપડીમાં દકાર ખોળો જણાય છે, તદ ભાવા, તો તદ દ આખો જોઈએ, તદ અભાવા દ છે ને આખો જોઈએ, ખોળો નહીં. તો ભગવાન નામ એક સૂક્ષ્મ છે, ભગવાન સૂક્ષ્મ છે, સૂક્ષ્મ સર્વગતમ સુસૂક્ષ્મ, પરમાત્માને કહ્યું સર્વગત સર્વવ્યાપી છે ને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, એટલે કે ભગવાનમાં સ્થૂળતાનો કોઈ પ્રવેશ નથી. સ્થૂળતા જેને કારણે છે કોઈ વસ્તુ ભગવાનમાં નથી, તો કહે છે કે સ્થૂળતા કોને કહેવાય, શબ્દાદિ સ્થૂળ કારણ રહિતત્વ. આ પાંચ મહાભૂત છે, આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી, અને દરેકનો ગુણ છે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. તો પછી આકાશમાંથી વાયુ, આકાશનો એક ગુણ છે શબ્દ, આકાશમાંથી વાયુ ઉત્પત્તિ થાય એના બે ગુણ છે શબ્દ અને સ્પર્શ, વાયુમાંથી અગ્નિ શબ્દ સ્પર્શ રૂપ, એમાંથી જળ શબ્દ સ્પર્શ રૂપ ગ્રસ, એમાંથી પૃથ્વી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. આમ ઉત્તરોત્તર સ્થૂળતા વધતી જાય છે. તો પૃથ્વીમાં સ્થૂળતા છે એનું કારણ જળ છે, એમાં સ્થૂળતા છે એનું કારણ અગ્નિ છે, એનું સ્થૂળતા એનું કારણ વાયુ છે, એમાં સ્થૂળતાનું કારણ આકાશ. આકાશમાં સ્થૂળતાનું કારણ તો છે જ, આકાશમાં શબ્દ ગુણ છે, એ શબ્દ ગુણ છે બીજા બધા સ્થૂળ ગુણોને જન્મ આપે છે, માટે એ સ્થૂળતાનું કારણ જે શબ્દ છે એ આકાશમાં રહેલું છે, આકાશમાં સ્થૂળ કહેવાય. ભલે પૃથ્વી અત્યંત સ્થૂળ છે એના પ્રમાણમાં આકાશ સૂક્ષ્મ કહેવાય, પરંતુ એ આકાશમાં પણ સ્થૂળતાનું કારણ રહેલું, કારણ કે એ બીજા સ્થૂળ તત્વોને જન્મ આપે છે. તત અભાવાત, તો એ પ્રકારનો શબ્દ વગેરે કોઈ પ્રકારના ગુણનો અભાવ છે ભગવાનમાં, અને એથી બધે સ્થૂળતાનો અભાવ છે. ભગવાન સૂક્ષ્મ કેમ છે, બધા પ્રકારની સ્થૂળતાનો અભાવ છે. અને કહ્યું સર્વગતમ સુસૂક્ષ્મ મુંડકો ઉપનિષદ, ભગવાન કહેવાય સર્વગત સર્વવ્યાપી છે. આમાં નિયમ એવો છે કે વસ્તુ જેટલી વધારે વ્યાપક હોય એટલી વધારે સૂક્ષ્મ હોય. સૂક્ષ્મતાની ગણતરી કેમ, કેવી રીતે નિર્ણય થાય, એની વ્યાપકતા પ્રમાણે. જેમ કે ઘડો છે એના કરતાં માટી, ઘડો કાર્ય છે માટી કારણ છે, તો માટી વધારે વ્યાપક કહેવાય, કારણ કે માટીમાંથી અનેક બધા ઘડાઓ અનેક બધા આકાર બની શકે,
घड़ा में एक निश्चित आकार से जय है माटी में अनेक प्रकार आकार बनी सके माटी बदाय व्यापक है। तो आप जो लीए तो बरफ जो है जल स्थूल अवस्था है ये अभय जरा बड़ी प्रवाही बने जरा सूक्ष्म व्यापक बने कहते हैं बर्फ एक जगह नक्की हो खसी ना सके जैसे जल से वे स्थान में व्यापी सके गरम करा बने तो व्यापक बने आम बरफ करता प्रवाही जरा सूक्ष्म प्रवाही जहाँ करता वरा वे सूक्ष्म आम सूक्ष्म व्यापकता जो सूक्ष्म व्यापक है तो सर्वगतम परमात्मा सर्वव्यापक है अस्थि भारती प्रियम प्रत्येक नाम रूप में व्याप्त से माटे सुसूक्ष्म सूक्ष्मति सूक्ष्म सूक्ष्मा सूक्ष्मतरम नित्यम ये सूक्ष्मति पर सूक्ष्मतर से भगवान बधन के कारण कारण हमेशा कार्य करता सूक्ष्म हो तो ये सर्व कारण से भगवान सुसूक्ष्म सूक्ष्म से सूक्ष्म वीडियो कौन सा था है स्थूल कौन कहवाए इंद्रियों ने विषय से स्थूल कहवाए आ जगत ना पदार्थ स्थूल से कारण के अपने ज्ञान इंद्रियों ना विषय से तुझे क्या पर ज्ञान विषय न बनी सके ये तो सूक्ष्म कहवाए तो इंद्रियों को उजाना ये चैतन्य से परमात्मा से तो क्यारे पर ज्ञान इंद्रियों ने विषय बनी ना सके जेने कारण इंद्रियों पोताना विषय ने प्रकाशित करे छे ये चैतन्य जो छे इन इंद्रियों प्रकाशित न करे छे मारे चैतन्य से आत्मा से दृष्टा से ये सूक्ष्म से इसे पर भगवान ने सूक्ष्म कहवाए कारण के प्राणी मात्र है अंतरात्मा से दृष्टा से सुंदरत सुमुख सूक्ष्म सुघोष सुंदर घोष वाला एक ऐसे शोभनो घोष वेदात्मक मेघगंभीर घोषत्वात् शोभनो घोष जनो सुंदर घोष घोष का नाद भगवान घोष से नाद से अत्यंत सुंदर तो नाद की सुंदरता बेहद बता रहे आम एक बाजू सुंदर नाद जनतम बोलते हो तो नाद ने सुंदरता ना कहवाए सुंदर नाद सुंदर वस्तु बोले नाद खरेगा तो सुंदर कहवाए तो भगवान नाद कह सुंदर कह वेद वेदात्मक भगवान नो घोष भगवान नाद क्यों है वेद रूप में वेद जब प्रकट कर अंत थी कैसे के सर्वे वेद यसे निश्वसितम ऋग्वेद उपनिषद में कहो के ऋग्वेद यजुर्वेद वगैरह बद्धा भगवान निश्वास समान भगवान में ही प्रकट था इसलिए वेद ने प्रवेद सर्वोत्तम मधुस्वीतावात है परम अमृतम निर्मितवत है मधुस्तम तो भगवान अवेद रूपी मधुर मधुर वाणी से निर्माण करना रहा आप तो सबसे मधुर वाणी के ही वेद है अच्छा मधुर मधुर परमात्म तत्व से इन निरूपण करना वेद सबसे मधुर है एक मिहुन स्तोत्र तो अभी मधुर वाणी सृजन करना आपने के प्रकट करना आपने कोई वाणी से आश्चर्य नहीं था तो वेद रूपी मधुर वाणी ने प्रकटता करता होने कारण भगवान नो घोष मधुर से सुघोष है अथवा बेरित है प्रतिपाद्यतया प्रतिपादकतया सर्व वेदा यत पदमावनती सुघोष बद्दा एक घोष में एक कंठ में वेद जन प्रतिपादन करे वेद नु घोषित बहुत सुंदर है ये बद्दा वेद जैसे कौन प्रतिपादन करे है परमात्मा तो वेद वड़े जेनु प्रतिपादन करवाए से ये परमात्मा ने पर सुघोष के सका है वेद ही सर्व ही अहम एव वेद्य सर्व वेदा यत पदम आमनंती बधा वेद ये पद असाध्य परमात्मा नु गान करे एक कंठे गान करे से तो आ रीते वेदना उत्पादक के प्रकट करना होने कारण कि वेद भी प्रकट होता होने कारण है ये तो भगवान ने सुघोष क्या मारे ये आध्यात्मिक दृष्टि करो भौतिक दृष्टि का घोष जो गांव के निकलता हो देखो मेघ गंभीर घोषत्वाद वा तो भगवान जा रहे स्वर्ग लीला विग्रह से
भगवान जगह लीला विग्रह धारण करे हैं, श्री राम श्री कृष्ण वगैरह लीला विग्रह धारण करे, चरण घोष अत्यंत सुंदर है, मेघ न जो गंभीर। तो खरेखर घोष आवाज कौन सुंदर कहवा है, मिठो कौन कहवा है, कौन आवाज सांभ गमे, जो हर गंभीर आवाज है मेघ जो गंभीर, अब नाभि मास उत्पन्न सतो है तो तरत आप प्रभावित करें, कहीं हम आप प्रभावशाली पर हुए थे, अंदर मधुरता हुए थे, तो भगवान जरे श्री राम के कृष्ण पर अवतार धारण कर गए, मेघ जो अत्यंत गंभीर ध्वनि होने कारण पर सुघोष के हमारे सुखद है, ये शब्द समझा रहे थे सद्वृत्तानां सुखं ददाति असद्वृत्तानां सुखं द्यते खण्डयते इति वा सुखदः। असुखद अवे आतः अनुपसर्गे कः, वो शब्द आत ही पूर्व सतो है, क्या है अनुपसर्ग उपसर्ग ना हो तो पी एन क प्रत्यय लगे आनवा थी जाए तो सुखदा शब्द हो गई, आनवा बनी गयो क प्रत्यय लगवा थी आन लोप थो सुखद, क्या तो सुखदो के सुखदा बे धातु है, दा एटले आपवुं दो एटले खंडन करव, एटले व्याकरण दृष्टि आ शब्द सुख सुखद है ने, ये सुख अने दा मतलब सुख अने दो आ बने में सकाने दा अने दो आ बने ना जे पसीना स्वर से जता रहे इनके आ आवी जाए, इसलिए सुखदा अथवा सुखदो सुखद है, दा इसलिए प्रदान करू, इसलिए कह जे सुखम ददा दे, भगवान सुख प्रदान करना है ऐसे माने सुखद कहवा है, कौन है सुख प्रदान करे जे सद्वृत्तानां सुखम प्रदा दे, चलो व्रत सद्वृत्त है साधुवृत्त है, अच्छा अच्छा जय को धर्म नु आचरण करना है, सन्मार्ग नु आचरण करना है, सन्मार्ग चालना है, वह सज्जन है सत्पुरुष हो छे, एनो एनो सुख अपना भगवान है, माने भगवान ने सुख लखा ना गया गम्मे तने भगवान सुख ना आवे पाछा आवे तो मैं એટલે બધાને ના આપે એટલે પછી એ વ્યવસ્થા ના આવે, સુખ દે એટલે સુખ પ્રદાન કરે તો બધાને સુખ આવે તો વ્યવસ્થા રહે છે ને, टके शेर भाजी टके शेर खा जा, पुण्य करे तो सुखमय पाप करे तो सुखमय, तो भाई कोई ना कोई व्यवस्था है नहीं, बिचारो पुण्य करे ने के तो दुख सहन करे इन इनु कोई प्रकार नो गाड़ो के इने इने कोई प्रेम मय ज नहीं प्रतिभा मय ज नहीं कोई नाम नाम है कसो शिल्पा नाम है, तो भाई कौन है ये धर्म नो आचरण करने दुख वाड़वाने पछी ये प्रेरणा कौन मय कोई नाम है, हाँ तो आप मेहनत क्या करिए कि सारू परिणाम आवन में क्या है, बारमा धोरण में आई लोग छोकरा मेहनत क्या करे कि मेडिकल में एडमिशन में से इंजीनियरिंग में एडमिशन में से आम फसे तो कर बधाए ने एडमिशन एक मई जो जितना मार्क्स लाई गया बदा तो वगैरह मार्क्स ला पी जात उत्साह पर ना था, इतने भगवान सुख प्रदान करे कौन सद्वृत्ता नाम सुखम दादी ददाती, जे लोग सदाचारी से इनने सुख प्रदान करे, तो जोड़ जोड़े इतलू नहीं असद्वृत्ता सुखम व्यति ये दो अवखंडन है खंडयति, अने जे दुराचारी से ये लोग ने सुख नु खंडन करे थे दुख आवे छे, बहुत पछी दुराचार माथी मुक्त थवानु के सदाचारनु आचरण करवानु उत्साह के प्रेरणा त्यारे ज मिले, एटले भगवान आ रीते नियंत्रण जगत ना व्यवस्था राखी हो तो आगे करव पड़े, व्यवस्था राखी हो तो नियम राखो हो व्यवस्था राखी हो कहीं राखू जो नहीं बात है, भगवान निवृत्त थे संन्यासी संसार चलावना विचार करो संसार है शाने अंदर में बाको कगार थोड़ी आम करव पड़े पे मेरा थोड़ू करव पड़े ना करो तो क्यों चाल मुआव करते है वादो नहीं बेसी रहते है वादो नहीं डायल होता है वादो नहीं डबरो होता है तो ना चाले, पण स्वामी आजकल शिक्षकों की सूट स्वतंत्रता शायद नहीं तो विद्यार्थियों ने सजा तो करी ना सकाय कोई कहवा नहीं कहीं आमी ना थे तेम ना थे बस ये शू करो कहीं व्यवस्था ना है कका मुआव थे जगत में थे एवं नहीं करो,
भगवान सुखम ददाति सुखम देते। सदाचार्य ने सुख प्रदान करना से, दुराचार्य ने सुख हरी लेना से के दुख प्रदान करना से मामला सुखद है। जिसे सुख अपना है उनके तो कुछ बताए सुख आप क्या करें उसी है अभी अर्थ करें। सुहृत शब्द नमस्ता करें से प्रत्युपकार निरपेक्षतया उपकारित्वात् सुहृत। निरपेक्षतया एक आखो शब्द से बड़े नहीं छात्रों से बेजुदा लग रहा एक शब्द से प्रत्युपकार निरपेक्षतया वरदा उपकार नहीं अपेक्षा रखा वगैरह उपकारित्वात् तो सुहृत न्याय सामान्य व्याख्या है। वरता उपकारनी अपेक्षा राख्या वगैरह जो उपकार करते हो सुहृत क्या है वैसे लोग सामान्य रीता में उपकार करे तरह कहीं वरता उपकार अपेक्षा हो कहीं क्यों हुआ करो अरे आटलू करो तो कहीं तो करते ना आटलू आटलू करो तो तब शू करू कहीं कहीं क्योंकि अपने कहीं पर करिए तो कहीं उपकार करिए उपकार कर जोर पड़ता है एट बाकी बधाए करें उपकार कर जोर पड़े से माटे तो मुश्किल है जोर शू पड़े उपकार क्या रहता है कोई ने सजोड़ साचवीए कोई नहीं जरूरियात ने वधारे महत्व आपीए तो भी आपणे कदाच अगवड़ सहन करवी पड़े आपणी जरूरियात ने कदाच आपणे बाजू राखवी पड़े तो ज उपकार थाय बधुं आपणुं सचवायण पर उपकार तो भाग्य ज बनतो तो आपणे करता ज होईए तो बधुं सचवाय ने जो उपकार थाय तो आपणे करता होईए पण उपकारमां कंईक तो आपणे हमेशा सहन करवुं पड़त होय जोर पड़े एट उपकार सामान्य रीते आप करे तो अंदर पेलू जरा थोड़क जोर पड़त हो अंदर थी कहीं अपेक्षा हो करूँ कशूँ परिणाम पेलो कहीं करते खरा जात प्रत्युपकार वर्ता उपकार ने अपेक्षा सामान्य रीते लोग में हो कोई कहवा हो कोई प्रकार वर्ता उपकार ने अपेक्षा वगैरह ज उपकार करें अमारी मदद कर जता है रस्ता पर एकदम पंक्चर पड़ गयू अपनी गाड़ी अटकी पड़ी शू करू खबर ना पड़े डीपी के कहीं खबर ही ना पड़े तो करू क्या लोगों की गाड़ी पसार थे करें कोई सामने पर ना एकदम एकदम आए कोई गाड़ी डीबी ना उतरी पीछे चाली ना डीपी खोलो आम बधु खोली फट फट कर पंद्रह पता लेने आगे बात करो चाली जोड़े मणस खबर पर नहीं पड़ी क्या थी आयो कौन बस वह तो उपकार अपेक्षा नाखा बनाए से दुनिया में लोग सुहृत जिस पेलो मित्र का मित्र कौन है परस्पर स्नेह धरावना मैंने स्नेह करे मुझे स्नेह करे ये सरस है पण ए परस्पर स्नेह नो संबंध एक बात है परंतु आवा कोई संबंध वगैरह उपकार करना हो उपकार करवाने आनंद आता उपकार करवा जो ना पड़ता क्यारे थाय वस्तु उपकार ना आनंद आता कोई कहवा हो जो लोग ने सेवा करो आनंद है कहीं वो ना आए वर्ता उपकार ने अपेक्षा रखा होते उपकार करे इन्हें सुहृत कहवाए भगवान सुहृदम सर्वभूतानाम ज्ञातवाम शांति मुक्षति गीता भगवान कहू के हूँ प्राणी मात्र सुहृत छु गतिर्भरता बहुत साक्षी निवास शरण सुहृत सुहृत जगत में शुभेच्छा कहू हित चिंता कहू हित चिंता कर नहीं मात्र परंतु उपकार करना એટલે માત્ર લોકોના હિતનું ચિંતન કરેલું જ નહીં પરંતુ લોકોના હિત માટે પ્રયત્ન કરવા ભગવાન હંમેશા કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ભગવાન નહીતર કંઈક પોતાની જાતને જાહેર કરતો તો સારું થશે જાહેર કરતો એટલા મૂક રીતે મદદ કરે છે કે લોકોને ખબર જ નથી પડે ભગવાન છે આટલો આટલો ઉપકાર આપણા જીવનમાં થાય છે અને તો એ નોંધ પણ લેવાતા નથી એની કદર પણ થતી નથી ઉલટું લોકો ભગવાન છે કે એમાં જ એને જ પડકારતા હોય છે આપણે તો જરાક મદદ કરીને કહી બતાવે કે જો ધ્યાન રાખજો જો તેના કોણ લઈ આવ્યું હતું કોણ કર્યું હતું શું થયું હતું આપણે કશું કરતા કહી બતાવે શું કે ભગવાન કહી બતાવતો તો ખબર પડે કે છે કહી બતાવતો જ નથી એટલી મૂક રીતે અદૃશ્ય રીતે બધું કામ કરતો હોય છે ખબર જ ના આપણે આપણને બસ તો એમાં મૂક સેવા આમ આપણે બોલી બતાવે એટલે કઈ ઉપકારની અપેક્ષા છે જરાય બોલી બતાવતો જ નથી સુહૃત એટલે કોઈ પ્રકારનો ઉપકાર અપેક્ષા વગર પોતાની જાતને જાહેર કર્યા વગર
જે ઉપકાર કરનાર છે. તો ભગવાન આવો છે, આ બધું ધ્યાન રાખવાની જરૂર છે કે ક્યારે ભગવાન કોઈનું ખરાબ તો ના જીતશે. સંતા ને પિતા હમશે જગત, માતા દાદા, હું તો સમગ્ર જગત તો પિતા છું માતા છું, એટલે માવતા છે, એટલે પોતાના સંતાનનું અહિત તો ના જીતશે. એવું છે ને, ક્યારેક મદદ કરવાની અંદર પણ ક્યારેક કરવા થવું પડતું હોય છે, એટલે આપણને ભગવાન તો ક્રૂર છે, ભગવાન નિષ્ઠુર છે, ભગવાન એવું લાગે આપણને, આ બધું ધારું ન થાય કે જીવન કદાચ દુઃખ આવી જાય તો કદાચ આપણે એવું લાગે. પણ આવું આપણે જયારે વિચાર્યું હોય ભગવાનને વિભૂતિ ભગવાનના ગુણનું ચિંતન કર્યું, કઈ ભગવાન સુહૃત છે, આની અંદર કંઈક એની કંઈક એની પાછળ એનો સંકેત હશે, કંઈક આશય હશે, કંઈક મારું શુભ હશે. આવી જાતની આશાથી જ આપણે જીવન જીવીએ, માછું જીવન જીવાય જ કેવી રીતે, એટલું દુઃખ છે આ જીવનની અંદર, જ્યાં જ્યાં ત્યાં ખરેખર દુઃખનો પાર જ નથી. એ ભગવાને જાણી જોઈને જ કર્યું છે કે લોકો જેથી લોકો આશક્ત ના થઈ ગયા. અમારે રિક્ષા પર આવતા વાંચ્યું, રિક્ષાની પાછળ કોઈ કોઈ નથી, એ બિચારા વ્યવસ્થિત અનુભવ થયો હશે. રિક્ષાવાળો પણ બહુ મોટા મોટા ગંભીર સત્ય લગતા હોય પાછા. પણ આવું બધું જીવનમાં બહુ દુઃખ બહુ પીડા છે, અને મનુષ્યને જેને સૌથી વધારે પીડા છે ખરેખર, મન ભલા હાલી જાય કે ભગવાન છે, ભગવાન એમનો કોઈ છે, કેટલી પ્રાર્થના કરી, કેટલી પૂજા કરી, અંતરે થતું નથી એવું લાગે ત્યારે માત્ર આપણને શ્રદ્ધા આપણે ટકા જ રાખે. સુહૃત તમે લે તો શુભેચ્છા છે એ, ક્યારે મારો ગુરુ તમે જ છે, ક્યારે સજા તમે જ કરે. આ કહેવાતી સજાની પાછળ, દુઃખની પાછળ પણ એ સજાની ઉપર કોઈક રીતે કંઈક પાપ કપાતું હશે, કંઈક અવરોધ દૂર થાય, કંઈક થતું હશે. જેમ પેલી ચંપક ગ્રહ પનોતી ગઈ એવું કહીએ ને, એવું તેવી રીતે કંઈક દુઃખ સહન કરવું પડે, ચાલો કંઈક પનોતી ગઈ, કશું ગયું, કંઈક પાપ કપાયો, કંઈક અવરોધ દૂર થયો, કંઈક આપણો માર્ગ આગળ સરળ થશે. આવી જાતની આપણે શ્રદ્ધા રાખીએ ત્યારે જ જીવન જીવી શકીએ છીએ. તો એટલે ભગવાનનું નામ સુહૃત બહુ મહત્વનું છે. પછી મનોહર એ સમજાવે છે, નિરતિશય આનંદ રૂપત્વા મનોહરતે ઇતિ મનોહરઃ યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તે ઇતિ શ્રુતેઃ. મનોહર એટલે મનનું હરણ કરનાર, એક સુહૃત નો બીજો પણ અર્થ અહીંયા આપ્યો છે, સરસ. સુહૃત એટલે હૃદય, સુહૃદ સુંદર હૃદય ધરાવનાર, એ પરોપકારે હૃદયની સુંદરતા છે. શોગણમ કામલોભ મોહાદિ દોષે અનાવિદ્ધમ હૃદયસ્ય, તો કામ ક્રોધ વગેરે કોઈ પ્રકારના દોષથી જે અસ્પષ્ટ છે એવું સુંદર હૃદય. સુંદર એટલે અહીંયા આગળ અત્યંત અત્યંત સ્વચ્છ પવિત્ર, એ પણ સુહૃત કહેવાય. અને તો જ આ પ્રકારનો પરોપકાર વગેરે થતો હોય છે. પછી મનોહર, જે મનનું હરણ કરે, મનઃ હરતી બી મનોહર, મનનું હરણ કરનારને મનોહર કહેવાય. તો બધાનું ભગવાન, બધાના મનનું હરણ તો આમ શ્રી કૃષ્ણ રૂપમાં ભગવાન બતાવી જાતે, બધાના મનનું કેમ હરણ કરે છે? ભગવાનના હવા માત્રથી, એમના વંશી ભરી માત્રથી કેવું સમગ્ર વૃંદાવન જ્યાં કે એનું આકર્ષણ થાય, અને બધા પ્રીતના કણો સુધી ને બધા જળ ચેતન જે કહે બધું આમ બધું પુલકિત થઈ જાય, બધું આનંદિત થઈ જાય. બધાના મનનું હરણ કરે, મન નથી એનું હરણ કરે, મન વાહનનું હરણ કરે, પણ આ કંઈ રેતી વેતીનું કે પછી યમુનાના તરંગો વગેરેનું તો મન ના હોય, એ બધા પણ આમ એકદમ રેતીમાં પણ આમ એકદમ પુલકિત, રેતી પુલકિત થઈ જાય, અને તરંગો પણ એકદમ ઉછળવા માંડે, આમ ન્યાય બધા ચેતન ના હોય રીતે આ બધાનું મન હરણ કરવા. પછી ભગવાન એ શ્રી કૃષ્ણ એટલે કે સદાનંદ હે, ઋષિ ભૂવાચક શબ્દ હે, ઋણસ્ય નિર્વૃત્તિ વાચક હે, તયોરૈક્યમ કૃષ્ણ તો સદાનંદ, સચ્ચિદાનંદ હે, ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાને કારણે બધાના મનનું આકર્ષણ કરે. એક જ વસ્તુ મનને જોઈતી હોય છે અને તે છે આનંદ, બસ સુખ દીપાઈ પણ ના જોઈએ, જ્યાંથી મળતું હોય ત્યાં આગળ મન આકર્ષાય.
लेकिन मन ना की ज्या मन हो गया जाए तो फिर आप मन पर जीत नहीं गया सुख दिखा तो वन कह जाए तो छोड़ो सुख एक उद्भव स्थान से अंदर से ईश्वर परमात्मा देते भैया सुख अपना मन में आकर्षण करतु हो छोड़े परमात्मा सुख स्वरूप से जन्म नु आकर्षण करे तो कितलाक लोको अजाणे आकर्षाता होय अने कितलाक थोड़ा लोको होय जे लोको जाणी जोईने आकर्षाता होय समारो योग भी अंतःकरणे दृश्यमान समाधिमां योगी लोको जारे पोताना मनने ईश्वर जोड़े जारे एमना अंतःकरणथी भगवानना अनुभव न थाय निर्दश्याम रूपात्मा मनोहरती એટલે યોગીના મનનું હરણ કરે યોગીનું મન નિવૃત્ત થઈ જાય ત્યારે આપણને પણ જયારે આનંદ અનુભવ થાય ત્યારે ક્ષણભર તો મન નિવૃત્ત એવું આનંદના અતિરેક આવી જાય ક્યારે એવું કંઈક આમ થઈ જાય અને આનંદ અતિરેક આવે ત્યારે મન ત્યાં નિવૃત્ત થશે મન રહેતું જ નથી આવતું ક્ષણભર માટે બધું જ ભૂલી જાય આપણે આપણી જાતને ભૂલી જાય એ શું કે આનંદ મનને હરી લીધું જેમ પેલી શું કહેવાય બરફનો ગાંગડો આમ પડે પાણીમાં કેવો આવી જાય તે તો મન પણ આનંદના સમુદ્રમાં એકદમ ગરકાવ થઈ જાય આનંદ મનનું હરણ કરી લીધું એમ કહેવાય તો યોગી લોકોનું એમની સમાધિમાં હરણ થાય કોઈ પણ લોકોનું પણ આનંદ અનુભવની અંદર મન આનંદ મનનું હરણ કરી લે છે એ આનંદ સ્વરૂપ પરમાત્મા મનનું હરણ કરતો હોવાને કારણે એને મનોહર કહેવામાં આવ્યો તો ભગવાન આનંદ સ્વરૂપ છું ક્યાંથી આપણે નક્કી કર્યું यो वै भूम तत्सुखम नाल्पे सुखमस्ती छांदोग्य उपनिषद कहवा भूम है ब्रह्मन है अनंत से परमात्मा से ईज सुख स्वरूप से अल्पे सुखम नास्ती जी की वस्तु मर्यादित हो क्यों पर सुख नहीं आ एक बहुत मूलभूत सत्य उपनिषद में कहवा कि सुख क्या है अनंत है एम सुख है कोई पर मर्यादित वस्तु हो દેશ કાળ કે વસ્તુમાં મર્યાદિત જે કંઈ હોય ગમે તેવી મોટી હોય ગમે તેવી મહાન હોય અલ્પ હોય મર્યાદિત હોય એમાં સુખ ના હોય સુખ હંમેશા અનંતમાં જ હોય એ પરમાત્મા અનંત છે એ જ સુખ સ્વરૂપ છે અને એ જ બધાના મનનું હરણ કરતા હોય છે પછી જીત ક્રોધ એ શબ્દ સમજાણ છે जित क्रोध येन सह जित क्रोध वेद मर्यादा स्थापनार्थम सुरारीन हन्ते नतो कोपवशादिते जित क्रोध येन सह जित क्रोध જેને ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે એને જીત ક્રોધ કામ આવ્યો જીત એટલે જીતાયેલો છે જેના આપણે ક્રોધ જીતાયેલો છે એને આપણે જીત ક્રોધ કહીએ જેમ ભગવાન શિવજી એમણે કામને જીતી લીધો કામને બાળીને ભસ્મ કરી નાખ્યો હોય આ ક્રોધ કામમાં જ જન્મતો હોય કામ ભસ્મ તો ક્રોધ હોય જ નહીં ત્યાં કામ એ છે ક્રોધ એ છે કામ છે એ છેવટે ક્રોધ બની જાય છે આ કામનાની પૂર્તિમાં બી અવરોધ આવે ત્યારે કામ જ ક્રોધ બની જતો હોય એટલે ક્રોધ ક્યારે જીતી શકે કામને જીતીએ ત્યારે ક્રોધની સામે ગમે તેટલું આપણે એની સામે આથળી જાય ગમે તેટલું આપણે યુદ્ધ કરીએ પણ ક્રોધનું કારણ કામ જે હોય રહી ગયેલો હોય તો આની ક્રોધ બની બની પાછો આવવાનો હોય અને કામ ક્યારે આપણે છેવટે જીતી લઈએ જ્યારે અજ્ઞાનને જીતી લઈએ ત્યારે વિવેકથીમાં કામને જીતી શકાય પણ પૂરેપૂરો તો કામને ક્યારે જીતાય પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન શિલ્પજ્ઞ સ્તુતોચ્યતે આ જ્ઞાનથી બધી કામનાઓ વિજય પ્રાપ્ત થાય છે બધા તો પહેલા વિવેકથી અને પછી જ્ઞાનથી એ તે જેને ભગવાન જ્ઞાને સ્વરૂપ છે જે અજ્ઞાનનું કોઈ સંભવ જ નથી અજ્ઞાનમાંથી કામ જન્મે અને ક્રોધ જન્મે એની કોઈ સંભાવના જ નથી પણ કામ અને ક્રોધનો જે સ્પર્શ જ નથી એ ભગવાન કહે છે જીત ક્રોધ છે અર્થાત જેને જીત ક્રોધને જીતી લીધેલો છે તો કોઈ પ્રશ્ન કહે છે કે નાનું ક્રોધ અભાવે અસુર સંહારરૂપ કાર્ય કથમ ભગવાન ક્રોધ જ ના જન્મતો હોય તો અહીં તો અસુરોનો નાશ કેવી રીતે કરી શકે
जो कहे कोई ने मारो है, कोई वध करो तो क्रोध मुखा सही ना है का हसी वध कोई ने करो है अन थोड़ी नानी सजा करवे तो आप क्रोध मुखा सदे नहीं ये तो माटे हाथ ऊपर क्रोध गुस्सा हो तो गमे लगा ना के भाई हाथ उपड़े ही नहीं था अपने सारा मूल में हाथ उपड़े नहीं है खुश हो प्रसन्न हो तो कोई ने हाथ ना उपड़े कोई ने कुछ खराब कहवाए नहीं कोई नहीं क्या सही ना सके ये तो पीछे गुस्सा में आ जाइए तभी कोई ना नहीं था बात जुदी है जे फायदे खरो એટલે સામાન્ય રીતે કોઈને ઈજા કરવાનું કાર્ય તો ક્રોધ જ થતો હોય બધી હિંસા ક્રોધમાં જ જન્મતી હોય છે દુનિયામાં જેટલી હિંસા છે ક્રૂરતા છે બધી ક્રોધમાં જ જન્મતી છે તો ભગવાન તો ક્રોધ હોય નહીં તો અસુરો સન્માન કેમ કરી શકતા હશે એટલે કહે છે વેદ મર્યાદા સ્થાપનાર્થમ સુરારી હંતી તો તેને બે રીતે થઈ શકે क्या तो क्रोध की प्रेरणा में कोई हिंसा दे सके अथवा धर्म की प्रेरणा में कार्य थी सके इले भगवद गीता में भगवान अर्जुन कहे सुख दुखे समय कृत्वा लाभा लाभो जया जयो तो युद्धा युद्धस्व नैवम पापम अवाप्स्यसि हे अर्जुन आ राग ने द्वेष पर विजय प्राप्त कर पशी तू युद्ध में पशी युद्ध तुकार तो ते पाप नहीं लागे પાપ એટલે શું રાગ દ્વેષથી પ્રેરણા કશું કર્મ કર્યું હોય તો કોઈકને ને કોઈકને ઈજા એનાથી થવાની જ હશે એક અથવા બીજી રીતે કોઈકને હાનિ થવાની જ છે શારીરિક રીતે માનસિક રીતે કશીક રીતે પણ હાનિ થવાની જ છે એટલે એવું કર્મ કર્યું હોય જે રાગ અને દ્વેષ ન પ્રેરાયેલું હોય કર્તવ્યની વાંધી કર્મ થયું હોય તો જ એ હિંસા ના કહેવાય એટલે કર્મ હિંસાત્મક છે કે નહીં એનો નિર્ણય કર્મના સ્વરૂપથી ના થાય તો કર્મની પાછળ કયા પ્રકારનો ઈરાદો છે એ પછી નક્કી થાય કે કર્મ હિંસાત્મક છે કે નહીં તો જ્યારે સામે યુદ્ધની અંદર તો બહુ ક્રોધ જ બની શકતો હોય એટલે યુદ્ધરૂપી કર્મ કોઈ દિવસ એ કર્મયોગ બની કેમ શકે યોગથી કર્મ કરાવવાથી સારું કર્મ હોય તો બરોબર છે એટલે જ અર્જુન કહે છે ને સત્કિમ કર્મય ઘોરે માં નિયોજે શિકેશ ભગવાન આવા ઘોર હિંસાત્મક કર્મ આપણે કેમ નિયુક્ત કરો બહુ અઘરું કામ છે અર્જુન સામે જેવો અઘરી સમસ્યા છે કોઈની સામે નથી કામ સમસ્યા એટલે યુદ્ધ કરવું આવું ક્રૂર કર્મ કરવું એટલું નહીં પરંતુ પોતાના નજીકના સગાવાળાઓનું એની સામે લડવું એમને સાહેબ એમનો ઘાત કરવો એમાં નિમિત્ત રૂપ બનવું એટલે યુદ્ધરૂપી કર્મ કરીને પણ તમે કર્મયોગ ક્યારે કરી શકો જ્યારે કર્મની પાછળ રાગ દ્વેષ ન હોય કર્તવ્ય માં થતું હોય ધર્મની માં થતું હોય એટલે કોઈ ઈજા નહીં હું કોઈની સંભાળ નથી કરતો માત્ર ધર્મનું રક્ષણ કરો એ પ્રકારની વૃત્તિ જ્યારે હોય ત્યારે એટલે પેલા ધનુષનો બાણ ચડાવે ત્યારે પેલાને મારી નાખો એવું નહીં ધનુષ બાણ ચડાવે પાસે છે ધર્મનું રક્ષણ એવું હોય તો આ તો અભિજાતની આટલી બધી ઉત્તમ ભાવના હોય ત્યારે જ એ કર્મયોગ થઈ શકે પણ એટલે ભગવાન રામ રૂપે કૃષ્ણ રૂપે અસુરનો સંહાર કરતા હોય તો પણ એની પાછળ કોઈ દ્વેષ નથી દ્વેષ જે થયું હોય તો એને આપણે હિંસા કહેવાય દ્વેષ નથી એને બગાડવાનું નથી ખરેખર એની પાસે શું છે એનું શુભ કરવાનો હેતુ છે ઈરાદો છે એને સદગતિ આપવા એવી આપણા પુરાણ તો કહેતા હોય છે ને કે બધાએ રાક્ષસોનો એક પછી એક ભગવાનને સંહાર કરો પૂતળાથી માળીને આ બધાની સદગતિ જ થઈ તેમ ભગવાન રામે પણ જેનો સંહાર કરો બધાની સદગતિ થઈ તો ભગવાનને સંહાર કરવાની જરૂર કેમ પડી કે એ લોકોનું મૃત્યુ એ પ્રમાણે લખાયેલું હતું આ બધા અસુરો જે હતા કે કૌરવ સેનાની અંદર પણ જે બધા યોદ્ધાઓ હતા એ લોકો મૃત્યુ આ રીતે લખાયેલું એટલે ભાઈ એ પ્રમાણે સીધી ઊભી કરવી પડે ભગવાને બાકી કોઈ પ્રકારનો દ્વેષ નહીં એટલે કહે છે કે નતું કોપ વસાદ માત્ર વેદની મર્યાદાનું સ્થાપન કરવા માટે આ દુર્યોધન વેદની મર્યાદા ઉલ્લંઘન કરતો હતો કંસને બીજા અસુરો વેદ મર્યાદા ઉલ્લંઘન કરવા માટે કારણ જ માત્ર વધ થયો વેદ મર્યાદાનું સ્થાપન કરવા માટે નહીં તો કોપ વસાદ
कोप दे क्रोध दे प्रेरणे भगवान ऐसे का समाट है जित क्रोध है बाहर से आपका घोर कर्म करता जा रहा सदा पर अंदर ही कोप नहीं चित्ते कृपा समर निष्ठुरता जो दुष्टा तो ये वह देवी वर दे भुवन त्रय भी देवी मार्ग में क्या हे देवी हे माँ आ त्रय रूप में तू ये कहनी है चित्ते कृपा समर निष्ठुरता रण मैदान में तो निष्ठुर हो जाए ऐसे तो चित्तमा कृपा है अब तो बहु एकदम इन आप प्रकार की सिद्धि प्राप्त करवानी है आप छवट है क्या प्रकार की सिद्धि प्राप्त करवानी है तो कि चित्तमा कृपा बनी रहे गम्मे गमे कर्म करवानी जरूर पड़े कदाच आप कोई एवं क्रूर कर्म तो ना करिए कि भाई कोई दुख अपनारू कर्म ना करे पर कदाच जरूर पड़े एवं छे कि व्यवहार अंदर में संजोग उभा था कदाच एवं कहीं कड़वा बनव पड़े तो बाहर से कड़वा कहवाइया बनव पड़े छता अंदर से आप कृपा आके प्रकार में राग द्वेष न हो कृपा हो शुभेच्छा हो तो योग्य है भगवान ने कर्म एक प्रकार ना चाहिए पशी वीर बाहु ये नाम समझा रहे थे त्रिदश शत्रु विघ्नन वेद मर्यादां स्थापयन् विक्रमशाली बाहुः अस्य इति वीरबाहुः वीर इति विक्रम इति इति वीरः जे पराक्रम कर सकता है पराक्रम करने वीर कहा है भगवान में वीर बाहुः विक्रमशाली बाहु भगवान ना बाहु का जब पराक्रम करना है माड़े भगवान वीर बाहु क्या मार तो भगवान पराक्रम क्या देखा है त्रिदश शत्रु निघ्न त्रिदश एट देवताओं आगे कहो ना देवताओं की त्रण दशा हो पास दशा नहीं होती वृद्धावस्था ने मृत्यु देवता ना होता ही नहीं देव लोग मृत्यु ना था एम आयुष्य में देवता ना 16 वर्ष न એટલે લોકોને સ્વર્ગ માં જવું તમે તો પૂછ્યું કેટલી ઉંમર તો 16 વાર આવતો વર્ષે 16 વાર તમે 16 વાર એ તો આ લોકો જયારે લોકોની કોઈ જન્મદિવસ મનાવે તો હેપી બર્થ ડે ટુ એમ કહે હાઉ ઓલ્ડ આર યુ પછી હું કહે એવું કહ્યું કેવા પૂછવાનું ના આવે તમારી ઉંમર કેટલી તો પૂછવાનું હોય ને પૂછો તો કોઈ 21 થી વધારે કોઈ કહે નહીં 21 એ તો આપણે ઈચ્છા બતાવે પણ સ્વર્ગની અંદર તો એથી આયુષ્ય વધે જ ને मृत्यु ना थाय पण ज्यारे कर्मनु फळ पूरु थई जाय क्षीणे पुण्ये मर्त्य लोकम विशन्ति पुण्य क्षीण थई जाय पेला फेरवा जाय पेली बाजू हा पुण्य ज्यारे क्षीण थई जाय त्यारे देवताओं से ओगळी जाय बस एवं थाय मृत्यु नहीं थतो एवं कहेवाय छे एटले एने त्रिदश कहेवामां आवे आ त्रण दशाओ छे पांच दशाओ छे त्रिदश शत्रु આ દેવતાઓના શત્રુ એટલે અસુરો શત્રુ નિઘ્નન આગળ કહેવામાં આવ્યું કે સદાચારી હોય ભગવાન સુખ પ્રદાન કરે દુરાચારને દુઃખ પ્રદાન કરે કે સુખ હણી લે તો આ અસુરો જે છે બધા દેવતાઓના શત્રુ છે દુરાચારી છે માટે એવું છે ને કે સદાચારી લોકોનું રક્ષણ કરવું પડે સદાચારી લોકો બિચારા સામે થોડા ઢીલા હોય સદાચારી હોય સાત્વિક લોકો હોય પણ એમાં બધું સ્નાયુનો ભાવ ના હોય પેલા દુરાચારી લોકો હોય એમાં સ્નાયુનો ભાવ બહુ હોય એટલે તમે જુઓ હિન્દુસ્તાનની અંદર આપણા આપણા દેશના લોકો બિચારા એકદમ કેવા કહેવાય કે સાલસ લોકો ભણને છે અને આ તદ્દન અસુરો રાક્ષસો જ કહેવાય એક પછી એક બધા આવ્યા જે આક્રમણ કર્યા ભારત પર એટલે આ લોકો આ પ્રકારના આક્રમણ તૈયાર જ નથી સાત્વિક લોક અને તમસમાં આ પ્રકારની રાક્ષ આસુરી શક્તિ ઘણી હોય એટલે સાત્વિક લોકોનું રક્ષણ કરવા માટે તમારે અસુરો જે છે એનો સંહાર કરવો પડે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા આમ જે દુરાચાર્યોનો વિનાશ એને માટે એમને એમની સાથે યુદ્ધ જ કરવું પડે એટલે ભગવાનને કામ કરવું પડે એટલે ભગવાન ક્ષત્રિય થઈને આવે બ્રાહ્મણનું કામ નથી ક્ષત્રિયનું કામ છે એટલે વિષ્ણુ ભગવાન ક્ષત્રિય છે શિવજી બ્રાહ્મણ છે વિષ્ણુ ભગવાન ક્ષત્રિય છે એટલે બ્રાહ્મણાનામ શંકરો ગુરુ આ શંકર ભગવાન એ બ્રાહ્મણના ગુરુ છે એટલે જ્ઞાન માર્ગ વાળા છે આ બધા ભક્તિ માર્ગ વાળા
तो क्षत्रिय છે ને ક્ષત્રિયનું હૃદય જે રહ્યું હોય બ્રાહ્મણ હૃદય તો તપસ્વીનું હૃદય હોય જેને જુદા પ્રકારનું હોય ક્ષત્રિય હૃદય હોય જેના કોમળ નામે વાળા હોય એટલે ભક્તિ એટલે વિષ્ણુ ભગવાન ભક્તિના દેવતા શિવજી છે જ્ઞાનના દેવતા ચાલો જીવ હોય તો બધાને બધા દેવતા છે પણ તો હવે તો વિષ્ણુ ભગવાન જગતનું રક્ષણ કરે એટલે ક્ષત્રિય રૂપમાં અવતાર લે અને તો પછી આ બધા જે સદા સદાચારી સન્માર્ગના ધર્મ નિષ્ઠ લોકો છે સાધુઓ છે એનું રક્ષણ થઈ રહ્યા એટલા માટે વિક્રમશાલી બાહુ યસ્ય ભગવાન આજાન બાહુ એમના ઢીંચણ સુધીના બાહુ હોય વિક્રમશાળી અત્યંત પરાક્રમ આમ ભગવાન બહુ કોમળ દેખાય આમ રામચંદ્ર વર્ણન કરે એકદમ કોમળ આમાં કોમળ હોય તો એટલે કૌશલ્ય માટે જ પૂછે છે ભગવાન જયારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે કૌશલ્ય હતો કે આ મારા દીકરા બંને દીકરાઓ પેલા રાક્ષસને માર્યા કેવી રીતે ક્યાં રાવણ ને કુંભકર્ણ ને પેલો મેઘનાદ અને કેવા કેવા બધા મોટા મોટા સેનાપતિઓ આખી દુનિયા એક હાથે જીતે લેવા અને ક્યાં મારા બંને કોમળ દીકરાઓ કેવી રીતે એમના એ બધું આમ યુદ્ધ કરે આમ કોમળ છે છતાં પણ વીર બાહુ બાહુ વિક્રમશાળી પરાક્રમી છે વિક્રમશાળી મહોત્સવી વીર ટૂંકમાં પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે અને અસુરોનો નાશ કરવા માટે જેમના બાહુમાં પૂરતું પરાક્રમ છે શક્તિ છે વીર્ય છે ભગવાનને વીર બાહુ કહેવામાં આવે અને વિદારણ છેલ્લે કહે છે અધાર્મિકા વિદારયતિ ઇતિ વિદારણઃ બસ એ જ કહ્યું કે અધાર્મિક લોકો છે વિદા રહેતી એમને વિલીન કરનારા છે એમને નષ્ટ કરનારા છે એટલે એક તો નિયમ એવો છે કે ભાઈ પાપીને તમે તિરસ્કારો નહીં પાપીના પાપને તિરસ્કારો તિરસ્કારવું હોય તો ડોન્ટ હેટ ધ સિનર હેટ ધ સિન નોટ ધ સિનર એવું કહેવામાં આવે તો પાપનો તિરસ્કાર કરો પાપનો દ્વેષ કરો પાપીનો દ્વેષ ના કરો એટલે પહેલો પ્રયત્ન એવો હોવો જોઈએ કે પાપીને બદલવાનો પ્રયત્ન હોવો જોઈએ તો પાપી બદલાય જ નહીં ઇનકોરેગેબલ ઘણી હજે પહોંચી ગયા હોય કે એમનો બીજો રસ્તો જ જાય ના હોય ત્યારે એમનો નાશ કરવો પડે જેમ કે દુર્યોધનને સમજાવવાનો બદલવાનો પૂરતો પ્રયત્ન કરો એ શક્ય છે ના બન્યું ત્યાર પછી માત્ર એનો પછી એનો નાશ થાય છેલ્લી પગલું અધાર્મિક વિધારે ધારે તો જે ધર્મના વિરુદ્ધ હોય એટલે અધર્મના આચરણ કરનારા હોય એ અધર્મના આચરણને કારણે જગતની વ્યવસ્થાનો ભંગ થાય એમ કરી બધા જ દુઃખી થાય એટલે ધર્મ સ્થાપન કરવા માટે જગતમાં વ્યવસ્થા અને સુખ સ્થાપવા માટે સંવાદને સ્થાપવા માટે ભગવાન અધાર્મિક લોકોનો નાશ કરે છે માટે વિદારણ કહેવામાં આવે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं वारिरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेः मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ